ધરમપુર તાલુકામાં લંપી વાયરસને લઈ અનેક પશુઓના મોત નિપજતા પશુપાલકો ચિંતામાં. ધરમપુર તાલુકાના દુલસાડ, વિરવલ, રાજપુરી, તલાટ સહિતના વિસ્તારોમાં પશુમાં લંપી વાયરસથી દૂધાળા પશુઓના મોત નિપજતા પશુપાલકો ચિંતામાં મુકાઈ રહ્યા છે. આ ઘટનાને પગલે ધરમપુર તાલુકામાં પશુઓના મોત નિપજ્યા હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે, જેમાં વિરવલ ગામના રેખાબેને જણાવ્યું હતું કે સરકાર તાકીદે પશુઓના સારવાર માટે પગલાં ભરે જેથી લંપી વાયરસમાં વધુ પશુઓના મોત ન નિપજે. આ વાયરસને લઈ ડોક્ટરી સારવાર મોંઘી થઈ રહી છે અને ગરીબ ખેડૂતો પોતાના પશુઓના સારવાર માટે મજબૂર બની રહ્યા છે. મારું નામ હરેશભાઈ ભવનભાઈ પટેલ, રહેવાનું રાજપુરી તલાટ, તાલુકા ધરમપુર. અને મારા ઘરે લંપી વાયરસને લીધે મારી ઘરની ગાયો બે, મારા ફળિયામાં 15-20 ગાયો મરી ગઈ લંપી વાયરસને લઈને. અને ગઈકાલે જ મેં પેપરમાં સુરતનું બી આપેલું હતું, તે વાંચ્યું એટલે આજે પત્રકાર સામે મારો જવાબ આપું છું સાહેબ. ને એના પર અમે જીવતા હતા દૂધાળા ડોર પર, તે મરી જવાથી અમે અત્યારે હા એ અમારી રોજગારી ગુમાવી બેઠા છે, એટલે તાત્કાલિક અમને સહાય મળે એવું અમે ઈચ્છીએ છીએ. મારું નામ દર્શનાબેન વિનોદભાઈ પટેલ, રાજપુરી તલાટ, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. મારા ઘરે લેમ્પી વાયરસના લીધે બે ગાયો મરી ગઈ છે. મારા બાજુમાં ચંપાબેનના ઘરે બી બે ગાયો મરી ગઈ છે. હું સરકારશ્રીને એ વિનંતી કરું છું કે હું પશુપાલન અમારો વ્યવસાય છે અને પશુપાલન અમારું જીવન યોગ્ય છે, તો સરકારશ્રીને એ વિનંતી કરે છે કે અમને એ વળતર મળે એવી વિનંતી કરું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.